એટલે હવે પછીનો વિડીયો એ પણ ગુણાકાર ભાગાકાર છે, પણ હવે બંને રીતે લખવાનું કે છે કે પ્રમાણિત સ્વરૂપ અને આપણે જે રેગ્યુલર દશાંશ પદ્ધતિનો આંકડો હોય એ બંને રીતે આ ગુણાકારનો જવાબ કરવાનો છે. એટલે આમાં જો ત્રણ રકમ આપી છે આ ગુણાકારમાં, એટલે જરા અઘરું અઘરું કરતા જાય છે. એટલે 1.45 ગુણ્યા 10^8 અને એને ગુણ્યા, એટલે આ જે આપણે કૌંસ છે એ કાઢ નાખીએ, એટલે જે એ કાઢ નાખીએ તો ચાલે, કારણ કે આ બધો ગુણાકાર જ છે એની બધી. 9.2 × 10^-12 ગુણ્યા 3.01 × 10^-5. એટલે તમે એ કૌંસ કાઢ નાખો તો ચાલે, કારણ કે બધા એનો મતલબ એ જ થાય કે બધા વચ્ચે ગુણાકાર છે, એટલે એ બધા જૂથ છે ને એ. એટલે એટલે હવે એને તમે આપણે ક્રમના નિયમ પ્રમાણે ગમે તે આડાવડા લખી શકો. એટલે આ જે બધા આંકડા છે એને ભેગા કર્યા, એટલે 1.45 × 9.2 × 3.01 એ બધા આંકડા ભેગા કરી લીધા. હવે હવે બધા જે ઘાતવાળા છે એને બધાને ભેગા કરી લેવા, 10^8 × 10^-12 × 10^-5. એટલે આ જો સરળ પડે એટલે તમારે હિસાબ રાખવો કે ગુણાકાર કરો ત્યારે બધા માથે જેટલી ઘાત હોય એ બધાનો સરવાળો કરવાનો. એટલે એટલે તમે હવે કૌંસમાં મૂકી દો ચાલે. એટલે ડાબી બાજુ જે આ બધા આંકડા છે હવે એનો ગુણાકાર કરવાનો, પણ જમણી બાજુ હવે સહેલું પડે કે 8 − 12 અને − 5 એ સહેલું પડે. એટલે જુદું જ છે. એટલે હવે આ ડાબી બાજુ છે એને તમારે મોટે ગણવાનું બધે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો. કર્યો છે ખબર નહીં તમને, કદાચ નહીં કરવા દે. એટલે એ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી એટલે હવે 4 × હવે 10^ એટલે 8 − 4 − 9 રહ્યા. પણ આ હવે જો પ્રમાણિત સ્વરૂપમાં હજી નથી થયું, આપણને એમ લાગે કે આ થઈ ગયું, પણ પેલું કીધું ને કે પેલો ખરેખર પ્રમાણિત સ્વરૂપ એટલે દશાંશ ચિહ્નની આગળ એક જ આંકડો હોવો જોઈએ. એટલે 40 ના ચાલે, એમાં ચોકડો જ હોવો જોઈએ. એટલે આપણે દશાંશ ચિહ્ન છે એને આપણે એને જો તમારે એટલે 40 ને બદલે 4 કરવા હોય એટલે દસ એક અને 10 વચ્ચે હોવ, એટલે 10 કરતા નાનો હોવો જોઈએ કાંઈ એક, એટલે 4.034 એ રીતે આપણે લખવું પડે જો પ્રમાણિત સ્વરૂપ હોય તો. એટલે એને તમારે એટલે આપણે એને એટલે ડાબું ગયા એટલા માટે તમારે એ 10 ગુણવા પડે. એટલે આ સમજાઈ ગયું, કારણ કે 40 હતા એને તમે ચોગડો કર્યો તો એને ગુણ્યા 10 એમ મૂકી લખી નાખ્યા. એટલે બે રકમ સરખી જ રહી, એટલે 4 ને પછી બધા આંકડા છે એને 10 ગુણો એના બરાબર 40.15 થયો. હવે એટલે જો આ એક વધારાનું પાછું 10^ એકડો આવ્યો, એટલે હવે એ એકડો આવ્યો એ પ્લસ છે અને −9 છે, એટલે વળી પાછા એને ભેગા કરો તો એટલે −9 એક જાય તો −8 વધે. એટલે હવે એ 10^8 આવી અને 4.06. એટલે હવે આપણે પ્રમાણિત સ્વરૂપ થયું કહેવાય, પેલા જે 40 હતું એ નહીં. એટલે 4 કર્યા ને 10^-9 હતા એને બદલે −8 થઈ ગયા. પણ આ પ્રશ્નમાં એવું પૂછ્યું કે તમારે બે રીતે લખવાનું છે, પ્રમાણિત સ્વરૂપ અને
ચાલુ આ સંખ્યામાં. તો હવે જો આને ચાલુ સંખ્યામાં લખવું હોય તો તમારે માઇનસ 8 છે એટલે 8 જગ્યા તમારે ડાબી બાજુ ખસેડવી પડે. એટલે ચોગડા પછી દશાંશ ચિહ્ન છે એ દશાંશ ચિહ્નને યા એટલે ડાબી બાજુ કરશો તો તમે 10 ભાગો છો એમ થાય. એટલે પેલા આંકડો લખી લીધો 40,000, 40, 1,534 એ બધા લખ્યા, એમાં હવે 8 વખત પણ આપણે ડાબી બાજુ ખસેડવાનું છે. જો પેલામાં આપણે દશાંશ પદ્ધતિમાં લખવું હોય તો એટલે એટલે 10 એટલે 8 વખત આપણે ડાબી બાજુ ખસેડવાનું ત્યાંથી ચોગડા પછી. યા એટલે આટલો જો પોઝિટિવ હોત તો જમણી બાજુ કરત, પણ આ માઇનસ 8 છે એટલે ડાબી બાજુ ખસે. યા એટલે ચો યા યા એટલે ચોગડા પછી એટલે 7 મીંડા એની ચોગડાની આગળ આવે 7 મીંડા, કારણ કે 8 જગ્યા છે, ચોગડા પછી દશાંશ ચિહ્ન છે. હવે ડાબી બાજુ 8 ખસેડવા હોય તો 7 મીંડા કરીને પછી દશાંશ ચિહ્ન આવે. જો એટલે જો કેવડો બધો લાંબો આંકડો થયો કે 0,0,0,0,7 વખત થાય પછી ચોગડો 0,1,5,34 એવું થયું. યા એટલે આ તમે જો ખાલી સીધા ગણિતની રીતે લખવા ગયા હોત તો આંકડો કેવડો બધો થાત, કેવો થાત, એ લખવાનું કેટલું બધું અઘરું પડે. એટલા માટે આ પ્રમાણિત સ્વરૂપ છે એ આપણને એ તમને કેટલું સરળ પડે છે એમ, એટલે અને કેટલો એનો ઉપયોગ છે એમ. યા એટલે યા એટલે ઘણી વખતમાં જો શૂન્યમાં લખ્યું હોય તો શૂન્ય કેટલા છે એની ભૂલાઈ થઈ જાય ગણવામાં, કેટલા મીંડા છે, મોટા આંકડા હોય કે બહુ જ નાના આંકડા હોય તો. યા 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 એટલે એટલા માટે હવે તમે જોયું કે પ્રમાણિત સ્વરૂપનો ફાયદો શું છે અને કેટલું સહેલાઈથી લખી શકાય છે.